260 કરોડના કૌભાંડી વિનેશ શાહ અને તેના આરોપની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ. વિનેશ શાહની ઓફિસ સીલ. ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, છેતરપિંડી કરનારાઓને છોડવામાં નહીં આવે. જૂનાગઢ કોર્પોરેશનમાં ગેરરીતિ આચરવાના આરોપસર તત્કાલીન કમિશનર વીજે રાજપૂત સસ્પેન્ડ. સીએમ રૂપાણીનો કડક નિર્ણય. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે જમાલપુરના ધારાસભ્યએ સીએમને લખ્યું પત્ર. ઐતિહાસિક વારસાને ધ્યાનમાં રાખવા અપીલ. સુરતમાં પુત્રની હત્યા બાદ માતા પિતાની અંધશ્રદ્ધાના કેસમાં તમામ 6 આરોપીઓની ધરપકડ. હત્યા બાદ માતાજીના દીવાનું તેલ લગાવી પુત્રને સજીવ કરવાનો પ્રયાસ. રાજકોટમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાના આરોપસર 3 શખ્સો સકંજામાં. લગ્નની લાલચ આપીને કર્યું હતું અપહરણ. વડોદરામાં એસટીમાંથી ઉતરેલો કાશ્મીરી શખ્સ ચરસ સાથે ઝડપાયો. 3 કિલો ચરસ જપ્ત. પોલીસે એફએસએની મદદ લઈને હાથ ધરી તપાસ. ગુજરાત હાઈકોર્ટના નવા કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એએસ દવેની નિમણૂક. પુરીશીની બોમ્બે હાઈકોર્ટમાં બદલી. ટક્સ ઓફ ગુજરાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનકજીયા. રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી 260 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર વિનેશ શાહની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં વિનેશ શાહ, તેના સાગરિત મુકેશ સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે સરકારે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવાનો નિર્ણય પણ કર્યો છે. જાહેરાત જુઓ અને રૂપિયા કમાવાની લાલચ આપી હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનાર વિનય શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો. 260 કરોડથી વધુની છેતરપિંડી આચર્યા બાદ આરોપોથી બચવા તેને લેટર લખી અનેક મોટા લોકો સામે આક્ષેપો કર્યા હતા, પરંતુ વિનય શાહ સામે ફરિયાદો વધી રહી છે. ત્યારે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં અમિત વ્યાસ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આર્ચર કેર કંપનીમાં મેમ્બર બનાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનારે નિકોલ પોલીસ સ્ટેશનમાં વિનેશ શાહ અને મુકેશ સોની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. આમાં તો ઘણા બધા સભ્યો જોડાયા છે, લાખની આસપાસ હશે. પરંતુ જ્યારે 2 મહિના પહેલાં આમાં 75 થી 80 હજાર સભ્યો હતા ને, ત્યારે મેં ક્રાઇમ બ્રાન્ચમાં લેખિતમાં ફરિયાદ કરી હતી, એક અરજી કરી હતી કે આ કંપની ભવિષ્યમાં ફ્રોડ કરે એવી આશંકા છે તો તમે આની તપાસ કરો. પણ એ તપાસ કેમ ના થઈ એ જાણવા જોઈએ, મને ખબર નથી કે તપાસ કેમ ના થઈ. ગઈકાલે જ્યારે આ કૌભાંડ થયું ત્યારે મેં અહીંયા ફરિયાદ દાખલ કરી છે અને એમાં ઇન્ફોર્મેશન એક્ટ બી લગાડી છે, કેમ કે લોકોએ નેટ ઉપર ખોટી માહિતી આપી હતી એના માટે. પણ એનો લેટેસ્ટ સ્ટન્ટ લોકોને પૈસા ના ચૂકવવા પડે એના માટે બધાની ઉપર ઢોળી રહ્યો એવું મને લાગી રહ્યું. આર્ચર કેર કંપનીના માલિક છે વિનય શાહ અને એના સાગરિત મુકેશ સોની વિરુદ્ધમાં. આર્ચર કેર કંપનીમાં મેમ્બર બનવાનું અને એ જાહેરાતો જોવાની, એ જાહેરાતો જોવા માટે એ લોકોને પૈસા મળતા હતા. એપ્રિલ મહિનાથી તેઓ મેમ્બર બનેલા હતા અને 75 હજાર રૂપિયા એ લોકોએ સભ્ય ફી પેટે આર્ચર કેર કંપનીમાં ભરેલા હતા. નિકોલ પોલીસ સ્ટેશનમાં અમારા ડિવિઝનમાં એક જ ફરિયાદ દાખલ થયેલ છે. આ સમગ્ર મામલો ખૂબ જ ગંભીર હોવાથી રાજ્ય સરકારે મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય કર્યો છે. સીઆઈડી ક્રાઇમની ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ સમગ્ર મામલે તપાસ કરશે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ડીજીપી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવશે અને કરોડોના કૌભાંડની ઝીણવટપૂર્વક તપાસ કરાશે. એસઆઈટીમાં ડીઆઈજી, એસપી, ડીવાયએસપી હશે અને કૌભાંડીઓને છોડવામાં નહીં આવે. સાથે જ પ્રદીપસિંહે વિનેશના પત્રને પણ વાહિયાત ગણાવ્યો હતો. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના ડીજીપીને સૂચના આપીને સમગ્ર તપાસ એ ડીજીપી સીઆઈડી ક્રાઇમને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સાથે સાથે આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઇમમાં ડીજીપી સીઆઈડી ક્રાઇમ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવશે અને આ એસઆઈટીની રચના આની સઘન તપાસ કરશે. એક તરફ વિનય શાહથી ભોગ ભરેલા લોકો એક પછી એક બહાર આવી રહ્યા છે,
ત્યારે પોલીસે પણ વિનય શાહ સામે ગાડીઓ કસ્યું છે અને તલતેજ ખાતે આવેલી વિનય શાહની ઓફિસને સીલ પણ કરી છે. મૌલિક ધામેચા, ઝી મીડિયા, અમદાવાદ. તો વિનય શાહની છેતરપિંડી મામલો છે. હવે કેસની તપાસ સીઆઈડી ક્રાઇમ કરશે. કેસનું તમામ મોનિટરિંગ સીઆઈડીના વડા આશીષ ભાટિયા પણ કરવાના છે. કેસનું ઇન્વેસ્ટિગેશન પરેશ સુદાત કરશે. અન્ય અધિકારીઓ પણ આ કેસમાં મદદ કરશે. શાહ દંપતી દ્વારા કરાયેલી ઠગાઈ બાદ વિનય શાહે 11 પાનાની ચિઠ્ઠી લખવામાં આવી છે, જેમાં જનકસિંહ પરમારને પણ રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. જે મામલે જનકસિંહ પરમારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિનય શાહ સામે અરજી આપી છે. હાલ જનકસિંહની અરજી લઈ પોલીસ તપાસ કરી રહી છે. આ સિવાય સુસાઇડ નોટમાં જનકસિંહ સામે જે આરોપો કરાયા હતા તે મુદ્દે પણ તેઓ વિનય શાહ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. મેં ગઈકાલની એક લેખિત ફરિયાદ આપેલી છે, જેમાં વિનય શાહ અને ભાર્ગવી શાહ દ્વારા આર્ચર કેરલ ડીગી એટ LLP દ્વારા અમારા સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે તેની લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ આલેલ છે. હું અન્ય મહાનુભાવોની જેમ હું પણ બદનક્ષીનો દાવો કરવાનો છું અને આ મારી જે FIR નથી લીધી એ મુદ્દે પણ હું કોર્ટ રાહે આગળ વધવાની મારા કાનૂની સલાહકારોના કહેવા પ્રમાણે આગળ વધીશ. શાહ દંપતીએ જામનગરવાસીઓને પણ ઠગ્યા છે. અંદાજે 2 કરોડ જેટલા અને લઈને રફુ ચક્કર થઈ ગયું છે. 700 થી વધુ વેપારીઓ નોકરિયાતો ભોગ બન્યા. ભોગ બનેલા જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા. વિશ્વાસમાં લીધા બાદ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ સહિત જામનગરના લોકોને પણ આ શાહ દંપતીએ કરોડોની ઠગાઈ કરેલી છે. જામનગરમાં 600 થી 700 માણસ આવી ગયેલા છે અને જે મોસ્ટલી છે એ બધા બહુ મીડિયમ લેવલમાં મીડિયમ ફેમિલીમાંથી આવે છે અને એ લોકોને હજુ પૈસા પણ નથી આવ્યા, તો એ લોકોની પરિસ્થિતિ અત્યારે બહુ જ ગંભીર છે. જાણવા મળ્યું છે કે 2 થી 2.5 વર્ષથી આ કંપની ચાલુ હતી, પણ એમાં 1 લાખથી વધારે મેમ્બર્સ હતા અને ઓનલાઈન જાહેરાત જોવાની સ્કીમ હતી. અમને એમ કીધું હતું કે 25,000 નું પેકેજ લેવાનું, તમારે ધંધાની જાહેરાતમાં 12 મહિના સુધી અમે વેબસાઇટમાં મૂકશે અને દરરોજ જાહેરાત ઓનલાઈન જોવાના 234 રૂપિયા તમને આપશી. 2 મહિના આપ્યા અને કંપની અત્યારે હાલમાં તાળા દઈને બહાર ફરાર વહી ગઈ છે. અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે. જે લોકોએ અમારા થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું એમને તો એમ જ લાગે કે અમે લોકોએ છેતરપિંડી કરેલી છે. તો અમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરેલી છે જેથી કરીને એમને પણ વિશ્વાસ આવી શકે કે અમે પણ લોકો આમાં છેતરાણા છે, એ પણ નથી છેતરાણા. આગળ વધીએ. રાજ્યના જમીન વિકાસ નિગમને લાગી જશે તાળા. નિગમના અધિકારીઓ દ્વારા થોડા મહિનાઓ પહેલા સામે આવેલા કૌભાંડને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. નિગમ બંધ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ લીધી છે. તો આ નિગમના 400 જેટલા કર્મચારીઓનો અન્ય વિભાગમાં સમાવેશ કરવામાં આવશે. નિગમ હેઠળની જે યોજનાઓ કાર્યરત છે તે ચાલુ પણ રહેશે. સિંચાઈ તથા કૃષિ વિભાગ હેઠળ આ યોજનાઓને ચાલુ રખાશે, તેમજ વિકાસ નિગમની મિલકત અન્ય કામમાં ફાળવવામાં આવશે. મહત્વનું છે કે થોડા મહિનાઓ પહેલા જ જમીન વિકાસ નિગમ કચેરી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં ટોચના અધિકારીઓ નામ પણ સામે આવ્યા હતા. તો જમીન વિકાસ નિગમને તાળા મારવાનો નિર્ણય કરાયો છે, ત્યારે આ જમીન વિકાસ નિગમ શું છે, આ નિગમ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરતી હોય છે તેની વાત કરીએ તો સરકાર દ્વારા પાણીની બચત કરીને ખેડૂતોને સહાય આપવા માટે જુદી જુદી યોજનાઓ છે તે મુકાય છે અને તેની કામગીરી જમીન વિકાસ નિગમને સોંપાય છે, જેમાં પાણીના પાકા ટાંકા બનાવવા, જંગલી પશુઓથી કૃષિ પાકની સુરક્ષા માટે ખેતરો ફરતે ફેન્સિંગ લગાવવી, નાળા પ્લગિંગ કન્ટુર પંડિંગ ક્યારી બનાવવી, ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે તે માટે તલાવડી સીમ તલાવડી બનાવવી, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, ગામ તળાવ ઊંડા કરવા વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવે છે. જોકે હવે આ તમામ યોજનાઓની કામગીરી સિંચાઈ વિભાગ કૃષિ વિભાગ દ્વારા કરાશે. રાજ્યના જમીન વિકાસ નિગમમાં મહિનાઓ પહેલા સામે આવેલા કૌભાંડને લઈને નિગમને તાળા મારવામાં તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે કૃષિમંત્રી RC ફળદુ નિવેદન આપતા જણાવ્યું હતું કે થોડા સમયમાં નિગમને બંધ કરી દેવાશે, જેમાં નિગમની કામગીરીને જે તે વિભાગમાં વહેંચી દેવાશે. સાથે જ કૃષિમંત્રી કહ્યું હતું કે નિગમ બંધ થવાથી કર્મચારીઓ કે લાભાર્થીઓને કોઈ નુકસાન નહીં થાય. છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની ગેરરીતિઓ થઈ હતી અને આવી ગેરરીતિઓ ક્યારેય સરકારને પાલવે નહીં, જનતાના હિત માટે થઈ અને આ નિગમને વિખેરી નાખી અને નિગમની કામગીરીઓ જે કંઈ હતી
એ સંબંધિત વિભાગોની અંદર એ કામગીરી એનો સ્ટાફ વગેરે બધું ડાયવર્ટ કરી અને આ કામગીરી જે છે મૂળભૂત કામગીરી છે એ સતત ચાલતી રહે એ પ્રકારની કામગીરી કરવા માટે રાજ્ય સરકાર નિર્ણય લઈ અને આગળ વધવા માંગે છે. લાભાર્થીઓને ક્યાંય અન્યાય નહીં થાય, એટલા માટે અન્યાય નહીં થાય કે કામગીરી બંધ નથી થવાની, કામગીરી ચાલશે, પરંતુ ગ્રામ વિકાસ વિભાગ, રૂરલ ડેવલપમેન્ટ વિભાગ અને જળસંપત્તિ વિભાગના હેઠળ મોટાભાગની કામગીરી ચાલુ જ રહેવાની છે. મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું અને કહ્યું કે જમીન વિકાસ નિગમને બંધ કરવા પર નિવેદન આપ્યું, જવાબદાર લોકો સામે સરકારે પગલાં લેવા જોઈએ, નિગમને બંધ કરી દેવું એ ઉકેલ નથી, નિગમને બંધ ન કરીને આરોપીને જેલમાં નાખવા જોઈએ. છુપાવવા માટે, ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે નિગમને તાળા મારે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય અને જે રીતે આ નિગમ બંધ કરવાની જાહેરાત થઈ છે એના કારણે 400 જેટલા કર્મચારીઓ પણ છૂટા થશે અને નિગમ બંધ કરવાનો નિર્ણય એ જાતે જ બતાવે છે કે ભાજપના શાસનમાં આ નિગમના માધ્યમથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, સરકારે એનો આડકતરી રીતે સ્વીકાર પણ કર્યો છે, પણ નિગમ બંધ કરવાનું પગલું કોઈ પણ રીતે યોગ્ય ના કહેવાય અને આ નિગમ બંધ થવાથી જે પ્રજાને સેવાઓ મળતી હતી એ નુકસાન થશે એ પણ સરકાર પોતાની જવાબદારીઓમાંથી હાથ પાછો ખેંચી રહી હોય એવું લાગી રહ્યું છે. સુરતમાં જૈન સાધ્વીની છેડતીનો મામલો છે. હવે અઠવા પોલીસ સ્ટેશનના પીએસઓ દિનેશભાઈ સસ્પેન્ડ કરી દેવાયા છે, ફરિયાદ નોંધવામાં વિલંબ કરવાને લઈને સસ્પેન્ડ કર્યા છે. જૈન સમાજે અંગે કમિશનરને પણ ફરિયાદ કરી હતી. આ મામલે આરોપીની પણ અટકાયત કરી દેવાઈ છે. હવે જે પોલીસ સ્ટેશનના પીએસઓ છે દિનેશભાઈ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે, ફરિયાદ નોંધવામાં વિલંબ કરવાને કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે. જૈન સમાજ અંગે કમિશનરે ફરિયાદ કરી હતી, ત્યારબાદ આખરે આ પગલાં પણ લેવાયા છે. ચેતન પટેલ જોડે. ચેતન, આખરે એક તો જે આરોપી હતો એ પણ ઝડપાયો છે, હવે પોલીસ સ્ટેશનના દિનેશભાઈ પીએસઓ છે એમને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે, હવે શું કીધું? જી, ખાસ કરીને જેને 3 દિવસ પહેલા જે સુરતના ગોપીપુરા વિસ્તાર છે જ્યાં જૈન સાધ્વીનો છેડતીનો બનાવ સામે આવ્યો હતો, ત્યાં જૈન સમાજ દ્વારા મોડી રાતે અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જોકે તે દરમિયાન ફરજ પર હાજર પીઓસો દિનેશભાઈ દ્વારા આજે ફરિયાદ લેવામાં વિલંબ રાખવામાં આવ્યો હતો, જે અંગે જૈન સમાજ દ્વારા આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા અથવા પોલીસ મથકના જે પીઓસો છે દિનેશભાઈને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે આ બનાવમાં પોલીસ અથવા પોલીસે જે છેડતી કરનાર આરોપી છે તે આરોપીની ધરપકડ કરી છે. જોકે બીજી તરફ પોલીસને પણ એક નવો દૂરસંચાર મળે અને જે ફરિયાદ નોંધવાનો અગાઉ પણ પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જો જે પણ છેડતીને ફરિયાદ હોય તે તાત્કાલિક ધોરણે લેવાવી જોઈએ. જોકે પીઓસો એ આ અંગે બે દરખાસ્ત રાખી હતી અને જેને લઈને પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવાયા હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ, આભાર ચેતન. તો આખરે પોલીસ સ્ટેશનના પીએસઓ દિનેશભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, ફરિયાદ નોંધવામાં વિલંબ કરવા લઈને આખરે તેમને સસ્પેન્ડ પણ કરાયા છે. જૂનાગઢના તત્કાલીન કમિશનર વિજય રાજપૂતને આખરે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. વિજય રાજપૂત પર ભ્રષ્ટાચારના આરોપ હતા, જેના પગલે મુખ્યપ્રધાને કડક વલણ હાથ ધરીને આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. જૂનાગઢ કોર્પોરેશનમાં તેમણે ગેરરીતિઓ આચરી હતી. કમિશનર વિજય રાજપૂત 2009 બેચના આઈએએસ અધિકારી છે. તેમને સસ્પેન્ડ કરવાના આદેશ અપાતા જ આઈએએસ અધિકારીઓમાં ફફડાટ પણ ફેલાયો છે. તો જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કાર્યવાહીને આવકારી છે. કર્મચારીઓના પ્રમોશનની અંદર નાના નાના ડ્રાઈવર કક્ષાના અને પટાવાળા કક્ષાના કર્મચારીઓ પાસેથી પૈસા લીધેલા, એની ફરિયાદ અમે જે તે સમયે શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત સરકારની પ્રોપર ચેનલની અંદર અમે કરેલી. એમાં કેટલ પાઉન્ડ ઢોર પકડવાની અંદર ગાયોનું કૌભાંડ કરેલું, વૃક્ષારોપણની અંદર બહુ મોટું કૌભાંડ કરેલું, ડસ્ટબિનની ખરીદીમાં પણ કૌભાંડ કરવાનો પ્રયત્ન કરેલો, વાહનની હરાજી અમે સ્થળ ઉપર જઈને રોકાવેલી અને હરાજીમાં ખૂબ મોટું કૌભાંડ કરેલું, બ્યુટિફિકેશન તળાવનું હતું એના ટેન્ડરની અંદર પણ ખૂબ મોટું કૌભાંડ કરેલું. આ બધી જ તપાસ માટે થઈને અમે વિનંતી ગુજરાત સરકારને કરેલી
ગુજરાત સરકારે પણ તટસ્થ અને પારદર્શક રીતે સમગ્ર પ્રકરણની તપાસ કરી, જેમાં રિટાયર્ડ આઈએએસ ઓફિસર શ્રી બુખારી સાહેબને નિમણૂક થઈ એણે પણ અહીંયા રૂબરૂ આવીને બધી જ તપાસો કરી. સુરતમાં બીઆરટીએસ રૂટ પર સરકારી કાર ઉભી રાખતા વિરોધ કરાયો. જીએસટી અધિકારીની કાર બીઆરટીએસ રૂટ પર રોકવામાં આવી હતી. કાર ઉભી રાખતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. વિરોધ કરતા ડ્રાઈવરે કાર રિવર્સ લીધી. ભટાર જમનાનગર બીઆરટીએસની આ ઘટના છે. કેટલાક લોકો પોતાના પદ ની ગરિમા રાખતા હોતા નથી. આપ જોઈ શકો છો, દાદાગીરી કરતો આ ડ્રાઈવર પણ સામે આવ્યો. ત્યારબાદ ખબર પડી મામલો વધુ ન બચકે તે માટે ત્યારબાદ ડ્રાઈવર સમજી ગયો અને રૂટ પરથી ગાડીને હટાવી હતી. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મામલામાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. પત્રમાં ઇમરાન ખેડાવાલાએ અમદાવાદના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં રાખવાનું અપીલ કરી છે અને જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો ઐતિહાસિક શહેરની લોકપ્રિયતાને ફટકો પડશે. સાથે જણાવ્યું કે જો નામ બદલાશે તો યુનેસ્કો દ્વારા અપાયેલા વર્લ્ડ હેરિટેજના દરજ્જા સામે પણ પ્રશ્નો ઉભા થશે. સાથે જ ખેડાવાલાએ જણાવ્યું કે મુસ્લિમ શાસકો સાથે જોડાયેલા નામને બદલી હિન્દુ શાસકોના નામ સાથે જોડવાની પ્રક્રિયા ભયજનક અને નૈતિક રીતે અયોગ્ય છે. સાથે જ ખેડાવાલાએ સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે શું સરકાર નિષ્ફળતા છુપાવવા નામ બદલવાના અખતરા કરી રહી છે કે પછી રાજકીય રૂટલા શેકવા માટે આ વિવાદ જાણી જોઈને થઈ રહ્યો છે. હાલ તો આ સમગ્ર મામલે ખેડાવાલાએ પત્ર લખીને મુખ્યમંત્રીને અપીલ કરી છે કે અમદાવાદ અને કર્ણાવતીના વિવાદ પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે. હાઈકોર્ટના નવા કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એએસ દવેની નિમણૂક કરાઈ છે. કુરેશીનું બોમ્બે હાઈકોર્ટમાં જજ તરીકે ટ્રાન્સફર કરાયું છે. હવે કુરેશી દ્વારા ચાર્જ છોડ્યા બાદ હવે સંભાળશે પદભાર. શાળામાં અભ્યાસ કરતી તરુણી વયની વિદ્યાર્થીઓને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ અંગે માહિતી આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. ધોરણ 7-8 વિદ્યાર્થીઓને માસિક ધર્મ અંગે સમજ આપવામાં આવશે, જેના માટે અલગ ક્લાસરૂમની વ્યવસ્થા કરવાનો આદેશ પણ કરાયો છે. આના માટે વિશેષ સેશન યોજાશે. આ સેશનમાં વિદ્યાર્થીનીઓને તેમની માતાઓની હાજરીમાં સમજ અપાશે. રાજ્યભરમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુના કુલ 6 નવા કેસ નોંધાયા છે. તો આ તરફ વડોદરામાં સ્વાઇન ફ્લુના કારણે એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી વડોદરામાં કુલ 90 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે કચ્છમાં નવા 3 કેસ પોઝિટિવ આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધી 101 કેસ નોંધાયા છે. છેલ્લા 15 દિવસમાં 50 કેસ નોંધાયા છે. કચ્છમાં અત્યાર સુધીમાં 8 દર્દીઓના મોત થયા છે. મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં નવા 6 કેસ નોંધાયા છે, જેમાંથી 3 કેસ તો કચ્છના જ છે. રાજકોટમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જે મામલે તાલુકા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. મિત્રતા કેળવીને સગીરાને લગ્નની લાલચ આપી રાજદીપ રોલાએ તેનું અપહરણ કર્યું. બાદમાં મિત્રના રૂમ પર લઈ જઈ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. 3 દિવસ સુધી સગીરાને રૂમ ખાતે બાંધી રાખી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસે રાજદીપ રોલા, જય કાછડિયા, ચિરાગ દેપાણીની ધરપકડ કરી છે. લગ્નનું લાલચ આપી અને વધારે રૂપિયા આપી એમ કરીને એ છોકરી સાથે ભાગી જવાનો કે કોઈ પણ જગ્યાએ જવાનો એ રીતે છોકરી સાથે વાત કરેલ છે અને 2 દિવસ સુધી ગોંધી રાખી તેમની સાથે દુષ્કર્મ આચરેલ છે. 3 જણા ભેગા થઈને તે બાબતે ફરિયાદ વિગત અહીંયા આપેલ છે. તે ગુના દાખલ કરી આ ગામના પોલીસ સ્ટેશનના પીઆઈ વંજારા સાહેબ તથા તેમના ટીમના સોલંકી એ જે WPSI છે એમના બધા આરોપીઓને ધરપકડ કરેલ છે. સુરતમાં અંધશ્રદ્ધામાં હત્યા મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે હત્યાના આરોપમાં મૃતકની પત્ની, પુત્રવધુ, 3 પુત્રોને ઝડપ્યા છે. મહત્વ છે ગઈકાલે તાંત્રિક વિધિના નામે યુવકની હત્યા કરાઈ હતી. પહેલા યુવકને કંકુવાળી પાણી પીવડાવ્યું, ત્યારબાદ આરોપીઓએ તેની છાતી પર કૂદકા માર્યા હતા અને આખરે તેમના પરિવારનું મોભીનું મોત થયું. કે કાનાભાઈ છે મરણજેનાર, તેઓનો વડગાળ હતો, એ દૂર કરવા માટે તેઓના પુત્રવધુ તેમજ તેઓના 3 પુત્રો, પત્ની તેમજ પુત્રી બધા વળગાડ દૂર કરવાના ઈરાદે તેઓને કંકુ પીવડાવેલું. કંકુ પીવડાવી તેઓના છાતી ઉપર કૂદકા મારેલા, જેના કારણે તેઓના પાછળી વગેરે તૂટી ગયેલા, જેને કારણે તેઓનું મોત થયેલું છે. આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશને સરકાર તરફે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા આદેડ વેપારીએ વ્યાજકોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના સમાયું છે. પોલીસને વેપારીના ઘરેથી મળેલી સુસાઇડ નોટમાં જહાંગીરપુરાના પિતા પુત્રો પઠાણી ઉઘરાણી કરતા હોવાનો ઉલ્લેખ છે, તેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. અડાજણમાં ગૌરવ પથ પર આવેલા બિલવમ હાઇટ્સમાં રહેતા ઘનશ્યામ ઠક્કર કાપડના વેપારી છે અને તેઓએ પોતાના ઘરના બેઠક રૂમમાં પંખાની પાઇપ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મૃતક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં દયારામ કોટક અને તેમના બંને પુત્રો નામનો ઉલ્લેખ છે. તેમની પાસેથી 3 લાખ લીધા હતા, જેની ધાકધમકી આપી ઉઘરાણી કરાતી હોવાનું લખાયું છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી દયારામ કોટકે સમાજના હિસાબમાં ગોટાળા કર્યા હતા, જેની જાણ મૃતકને થઈ ગઈ હતી, જેથી તેની પાસેથી કોરા ચેક પર સહી કરાવીને રૂપિયા આપવા દબાણ કરતા હતા. આરોપીઓએ ભેગા મળીને વ્યાજ સાથે પૈસાની ઉઘરાણી કરી, સાથે સાથે 3 ચેક લખાવી લીધા હતા કોરા. તેના ટેન્શનમાં આવીને મરણ જનારે સ્યુસાઇડ નોટ લખી અને આત્મહત્યા કરેલી હતી. તપાસ દરમિયાન પિતા અને બંને પુત્રોને એરેસ્ટ કર્યા છે અને પોલીસે તેમની પાસેથી ચેકો કબજે કર્યા છે. વડોદરા એસટી બસ ડેપો પરથી ચરસનો જથ્થો લઈને જતો ઇસમ ઝડપાયો છે. એસટી ડેપોના સિક્યુરિટી ગાર્ડે ચેકિંગ દરમિયાન યુવાનની બેગ તપાસતા યુવાને ભાગવાનો પ્રયાસ કરતા સિક્યુરિટી ગાર્ડે તેને ઝડપ્યો હતો. આ ઇસમ સાથે વધુ એક ઇસમ હતો, જે મોકો જોઈને ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા ઇસમની બેગમાંથી રૂપિયા 6 લાખની કિંમતનું 3 કિલો જેટલું ચરસ ઝડપાયું છે. પોલીસે ચરસનો પ્રકાર જાણવા એફએસએલની પણ મદદ લીધી છે. ચરસનો જથ્થો મોટી માત્રામાં હોવાથી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયેલો છે. વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાં બપોરના સમયે 2 વ્યક્તિઓ આવેલા અને સિક્યુરિટીમાંથી ડેપોમાં એન્ટર થવા માટે બહાર નીકળવાનો જે એન્ટર થઈને નીકળવાનો રસ્તો છે, ત્યાં સિક્યુરિટી ચેકિંગ માટે એક વ્યક્તિ ગયેલ અને સિક્યુરિટી ચેક કરવાની કોશિશ કરતા તે થેલો પોતાની સાથેનો જે થેલો હતો લઈને ભાગવા લાગેલ, જેથી સિક્યુરિટીના માણસોએ પકડી અને એમની ઓફિસમાં લઈ ગયા. એ કાશ્મીરી ચરસ હોવાનું માલુમ પડ્યું અને એમનું વજન 3 કિલો 20 ગ્રામ જેવું થયું છે. માર્કેટ રેટ પ્રમાણે એની કિંમત કિલો લેખે 2 લાખ રૂપિયા લેખે 6 લાખ થવા જાય છે. એમની પાસેથી 1800 રૂપિયા રોકડા, આઈડી પ્રૂફના કાગળો અને જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચેકિંગ કરતે ચેકિંગ સમય બેગ ખોલે તો ભાગા ભાગા તો અમારી બાકી ઇન્સાન સબ ભાગે ઉસ્તી બેઠે અમે ગાર્ડ લોકો જો ગાર્ડ લોકો ભાગે ભાગે ઉસ્તી બેઠે. વડોદરાના નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા ગેસ છોડવામાં આવતા લોકો માટે મુસીબત ઊભી થઈ હતી. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, સાથે સાથે આંખોમાં બળતરા પણ થઈ હતી. અલિદ્રા ફાર્મા કેમ કંપની દ્વારા આ ગેસ છોડાયો હતો. ગેસને કારણે કંપની આસપાસ ધૂંધળું વાતાવરણ પણ સર્જાઈ ગયું હતું. આ મામલે જીપીસીબીના અધિકારીઓ કંપની સામે પગલાં લેવાના બદલે આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરાઈ રહ્યો છે. ભૂખના કારણે વલખા મારતા કપિરાજ હવે શહેરની વાટ પકડી છે અને પોતાની ભૂખ સંતોષવા માટે કપિરાજની ટોળકી વલખા મારતી હોય છે. પરંતુ અમદાવાદના નારોલમાં સ્વપ્નિલ સોની નામના એક વ્યક્તિ આવા જ ભૂખ્યા કપિરાજની ભૂખને સંતોષે છે. સોમવારે જેની રાહ જુએ છે કપિરાજ. કપિરાજની ભૂખ સંતોષતા સ્વપ્નિલ સોની. પાંચસોથી વધુ કપિરાજને ખવડાવે છે સોની. ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં અમદાવાદના સ્વપ્નિલ સોની મંકી મેન તરીકે જાણીતા થઈ ગયા છે. આ નામ પાછળ કોઈ વિચિત્ર કારણ નહીં, પણ વાંદરા સાથે તેમની ખાસ દોસ્તી છે. અમદાવાદના સ્વપ્નિલ સોનીને કપિરાજ સાથે એટલો લગાવ છે કે તે રોજ તેમની જાતે રોટલી ખવડાવે છે. સ્વપ્નિલ છેલ્લા 10 વર્ષથી સતત કપિરાજને રોટલી ખવડાવી રહ્યા છે. તે દર સોમવારે 1700 રોટલીઓ બનાવડાવે છે અને પછી પોતાના હાથે બધા બંદરો લંગૂરોને રોટી ખવડાવે છે. રોટી બનાવવા માટે 1.5 કલાક લાગે છે. તમે આટો ડિવાઇડ કરી દે બધા બહેનોને, આ લોકોને બધાનો રોજગારનો થઈ જાય, ઘર ઘરમાં બનાવવા આપી દે છે. અને આ 1700 રોટલી 1 આશી થાય અને ડિવાઇડ કરી દે છે, મજૂરી આપી દે છે, થોડી થોડી અમે બનાવી લઈએ છીએ. અમદાવાદના સ્વપ્નિલ સોની છેલ્લા 10 વર્ષથી દર સોમવારે કપિરાજ લંગૂરને રોટલી ખવડાવી રહ્યા છે. ભગવાન હનુમાનના પરમ ભક્ત સ્વપ્નિલ દર સોમવારે 1700 રોટલીઓ બનાવડાવે છે અને પછી તેને 500 કપિરાજ અને લંગૂરને ખવડાવે છે. સ્વપ્નિલ અને કપિરાજ વચ્ચે સંબંધ એવો થઈ ગયો છે કે હવે કપિરાજ પણ તેમની રાહ જુએ છે.
એટલે હું હનુમાનજીનો ભગત છું ને બીજી વસ્તુ હું મંદિરોમાં નથી માનતો, આ સેવા આવી બધી સેવામાં વધારે માનું છું. બસ મારો તો એક નિયમ છે કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કપિરાજોને જમાડીશ. છ મહિના પહેલા તે મોટા આર્થિક સંકટમાં હતા, તેમ છતાં તેમણે કપિરાજને રોટલીઓ ખવડાવવાનું બંધ નહોતું કર્યું. તેમણે પૈસા માટે પોતાની દીકરીની પોલિસી પણ તોડાવી દીધી. સ્વપ્નિલનું કહેવું છે કે વાંદરાઓ સાથે તેમનો સંબંધ એવું બની ગયો છે કે તે તેમને પોતાના પરિવારના જ એક સભ્ય લાગે છે. તેમનું કહેવું છે કે તેમના પછી તેમનો પુત્ર પણ આમ કરશે. સામાન્ય માણસોની સેવા કરતા અનેક આપણે શખ્સો જોયા હશે, ત્યારે સ્વપ્નિલ સોની નામના જે વ્યક્તિ છે તેઓ આજે અહીં આપણી સાથે ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો સ્વપ્નિલ સોની જેઓ છેલ્લા 10 વર્ષથી કપિરાજને 1700 જેટલી રોટલી દર સોમવારે ખવડાવે છે. સાથે જ આ જે રોટલીઓ છે તેઓ તેનો ઓર્ડર આપે છે અને દર સોમવારે લઈને તેઓ આજે જંગલ જેવો વિસ્તાર છે ત્યાં તેઓ આવે છે અને 1700 રોટલીઓ આ કપિરાજોને ખવડાવે છે. આ સાથે જ તેઓને એક શખ્સ દ્વારા એક પ્રેરણા મળી છે કે જેઓ બાજરીના રોટલા ખવડાવતા હતા અને આજે તેઓ તેનાથી પ્રેરાઈને આ તમામ કપિરાજને રોટલીઓ છેલ્લા 10 વર્ષથી ખવડાવે છે. સાથે સાથે જ તેમની એક શ્રદ્ધા જોડાયેલી છે અને સાથે તેઓ હનુમાનજીના ભક્ત બી પોતે હોવાનું તેઓનું કહેવું છે અને હજુ પણ ભવિષ્યમાં પણ તેઓ આ રીતે જ કપિરાજની સેવા કરવા માટે તત્પર છે અને તેઓ હજુ પણ આ રીતે જ આગળ પણ આ જે કામ છે તેઓ શરૂ જ રાખશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. ઉમદા પ્રયાસ છે. આ માણસ તો કોઈક ને કોઈક રીતે ખોરાક શોધી લેશે, પરંતુ પશુ પક્ષીઓનું શું, પ્રાણીઓનું શું, તો આ રીતે શક્ય હોય એટલી મદદ કરવી જરૂરી છે. રજા આપશો. નમસ્કાર. ઇઝ પાવર્ડ બાય પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. શ્રી કૃષ્ણ પરનામી અગરબત્તી, ભક્તિ કા નિર્મલ આનંદ.